नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी। गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सौ मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अरब सागर में हाल में सक्रिय बीपोर जोय वावाजोडुं सतत पोतानी दिशा बदली रही है। आजनी ताजी अपडेट अनुसार हमणा मित्रों आ वावाजोडुं गुजरात थी खाली 600 થી 700 किलोमीटर दूर है। आजनी ताजी अपडेट अनुसार मित्रों आ वावाजोडुं सीधो गुजरात साथे टकरावानी संभावना जणाई रही है। आगामी दिवसों दरमियान जोवानी दिशा में कोई बदलाव आए तो अलग बात है, पण हमणा आनी दिशा मित्रों गुजरात बाजू आवी रही है। तो मित्रों, हमणा आ वावाजोडुं केवी स्थिति में है, आगामी कई तारीखों में आ वावाजोडुं टकरावानी संभावना रहेशे, अने सौथी महत्वनो प्रश्न के आ वावाजोडुं आजनी अपडेट अनुसार कया कया विस्तारों में वधारे असर करी शके छे। तो मित्रों, आवा बधा प्रश्नोना जवाब हमणाना लाइव मेपना आधारे आपवामां आवशे। माटे आ वीडियो ने छेले सुधी जोवा तेमज लाइक अने शेर करवा खास विनंती, अने जोवा चेनल उपर पहली वार आव्या छो तो हमणा चेनल ने सब्सक्राइब करी लेजो। तो चालो आजनो आ महत्वपूर्ण वीडियो शुरू करिए। तो मित्रों, हमणा आपणे आ बीपोर जोय वावाजोडानो लाइव चित्र जोई शकीए छीए। ज्यारे हूँ वीडियो बनावी रह्यो छूँ तारीख 10 જૂન छे, सवारना 10:30 वाग्या छे। मित्रों, आ वावाजोडुं हमणा गुजरात थी 600 થી 700 किलोमीटरनी दूरी उपर छे। हवे मित्रों, आ तमे जोई शको छो आजे रात्रे 12 વાગ્યા सुधी मित्रों आ वावाजोडुं धीमी गतिए गुजरात बाजू आगळ वधी रह्युं छे। आ आजनुं ज चित्र छे मित्रों। पछी आपणे आगळ वधीशुं 11 જૂનના दिवसे। जुओ मित्रों, आ 11 તારીખનું चित्र हमणा कंईक आवी रीतनो जणाई रह्यो छे। 11 તારીખે રાત્રે 12 વાગ્યાના આસપાસ મિત્રો આ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની એકદમ નજીકમાં આવી રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો ઉના, વેરાવર, પછી પોરબંદર સાઇટના વિસ્તારો છે, પછી એના પછી ઉપર દ્વારકા સાઇટના વિસ્તારો છે। મિત્રો, આ વિસ્તારોમાં આવતીકાલે 11 તારીખથી જ વાવાઝોડાની અસર શરૂ થઈ શકે એમ છે। અને જુઓ મિત્રો, 11 તારીખમાં આ વાવાઝોડું કેટલો ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે આ લાઈવ જોઈ શકો છો તમે। પછી આપણે આગળ વધીશું 12 તારીખ દરમિયાન પણ મિત્રો આની દિશામાં કોઈ ફેરફાર નથી, આ ધીમી ગતિએ ગુજરાત બાજુ આવી રહ્યો છે। આ 12 તારીખનું ચિત્ર છે, સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોથી થોડો ઉપર ગતિ કરતો નજર આવી રહ્યો છે કચ્છ સાઇટના વિસ્તારો બાજુ। 12 તારીખે રાત્રે 12 વાગ્યાના આસપાસ કચ્છના કાંઠા સાઇટના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના પણ કાંઠાના વિસ્તારોમાં આની અસર જોવા મળશે। તીવ્ર પવન ફૂંકાઈ શકે છે મિત્રો, અને સાથે સાથે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે। હવે આ 13 તારીખનું ચિત્ર તમે જુઓ મિત્રો, આ ગુજરાતથી કાંઈ વધારે દૂર નથી। તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારો ઉપર અસર જોવા મળશે 13 તારીખ દરમિયાન। હવે આ વાવાઝોડું ટકરાવવાની મેઇન તારીખ આ 14 તારીખનું ચિત્ર છે, આ તમે જુઓ મિત્રો। રાત્રે 12 વાગ્યાની આસપાસ વાવાઝોડું કચ્છની એકદમ નજીકમાં છે મિત્રો। દ્વારકા સાઇટના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો આ વાવાઝોડું એકદમ નજીક છે 14 તારીખ। દ્વારકા સાઇટના વિસ્તારોમાં મિત્રો વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ જણાઈ રહી છે, પણ કચ્છની એકદમ નજીકમાં આવી રહ્યો છે મિત્રો, આ તમે લાઈવ જોઈ શકો છો। આ 14 તારીખ રાત્રે 12 વાગ્યાની આસપાસનો ચિત્ર તમે જોઈ રહ્યા છો। હવે આપણે થોડોક આગળ વધીશું 15 તારીખે। જુઓ મિત્રો, કચ્છના નલિયા સાઇટના વિસ્તારોમાં આ વાવાઝોડું ટકરાઈ રહ્યું છે, એના પછી માંડવી સાઇટના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે મિત્રો। 15 તારીખે આ વાવાઝોડું નલિયા, માંડવી અને મુંદ્રા સાઇટના કચ્છના વિસ્તારોમાંથી થઈ અને 15 તારીખે રાત્રે 12 વાગ્યાના આસપાસ આ વાવાઝોડું ફંટાઈ જશે એમ લાગી રહ્યું છે। આ જુઓ મિત્રો, 15 તારીખે બપોરે 12 વાગ્યાના આસપાસ એકદમ કચ્છના ઉપર આ વાવાઝોડું તમે લાઈવ જોઈ રહ્યા છો। તો આવી રીતે મિત્રો વાવાઝોડું આજની અપડેટ અનુસાર ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, અને 14-15 તારીખની આસપાસ આ વાવાઝોડું કચ્છના વિસ્તારો સાથે ટકરાશે એવું હાલના ચિત્ર જણાવી રહ્યા છે। તો આ છે મિત્રો વાવાઝોડાની આજથી કરી અને આગામી 15 તારીખ સુધીની સંપૂર્ણ અપડેટ। અહીંયા મિત્રો હજી પણ એક વાતની ખાસ નોંધ લેજો કે આ હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારના બધા ચિત્રો છે। આમ તો આ વાવાઝોડું રોજ પોતાની દિશા બદલી રહ્યો છે, માટે આની દિશામાં હજી પણ ફેરફાર થઈ શકે છે, આ વાતની બધા મિત્રોને ખાસ નોંધ લેવાની છે। જો આની દિશામાં હજી પણ કોઈ ફેરફાર જોવા મળશે તો મિત્રો અમે તમને સૌથી પહેલાં અપડેટ આપતા રહેશું। તો હમણાં આ વાવાઝોડાની સ્થિતિ કંઈક આવી પ્રકારની છે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી। તો આજના વિડીયોમાં આટલું જ, હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે। ધન્યવાદ।
मित्रों तमारा माटे एक सारा विषय पर वीडियो बनावामा अमने घणो ज समय लागी जाय छे। माटे आ वीडियो ना बदले अमे तमारा पासे थी एक लाइक अने एक शेर नी आशा जरूर राखीए छीए, कारण के तमारी एक लाइक अने एक शेर अमने आवाज जानकारी सभर वीडियो बनावानी प्रेरणा आपे छे। माटे जो आ वीडियो तमने पसंद आव्यो होय तो आ वीडियो ने लाइक करीने तमारा मित्रों अने परिजनों साथे शेर करवा खास विनंती। अने जो तमे अमारा गुजराती दुनिया नामना यूट्यूब चैनल उपर पहली वार आव्या छो तो हमणा जा चैनल ने सब्सक्राइब करी लेजो। सब्सक्राइब कर्या बाद बाजू में जे बेल आइकन जे घंटड़ीनो निशान आवे एने दबावी नाखजो, जेनाथी अमारा दरेक वीडियो नी जानकारी तमने नोटिफिकेशन ना माध्यम थी मळती रहे। आखो वीडियो जोवा बदल आभार। हवे आपणे मळीशुं एक आवाज नवा जानकारी सभर वीडियो में। धन्यवाद।